વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત. ગણિતની અંદર બાળકો, તમે આગળના વિડીયોની અંદર 1 થી 5 સુધીના અંક, એટલે કે 1 થી 1, 2, 3, 4, 5 એ રીતે બાળકો તમે અલગ અલગ ચિત્ર દ્વારા શીખી ગયા છો અથવા તો માહિતી મેળવી ગયા છો. તો જુઓ બાળકો, તમે 6, 7, 8 અને 9 પણ શીખી ગયા છો. તો એ જ રીતે બાળકો, આજે તમારે શું શીખવાનું છે? તો કે તમે આગળના વિડીયોની અંદર 1 થી 5 સુધી સંખ્યા શીખી ગયા છો. તો ચાલો બાળકો, આપણે આજના વિડીયોની અંદર 6 થી 9 સુધીની સંખ્યા શીખીશું અને તેના ટપકા જોડીએ અને વ્યવસ્થિત રીતે સરસ રંગ પૂરીશું. તો ચાલો બાળકો, જુઓ તમને અહીંયા સરસ સફરજન આપેલા છે, તેના ટપકા આપણે વ્યવસ્થિત રીતે જોડી દઈએ. જો બાળકો, તમારે આ રીતે સરસ ધીમે ધીમે પેન્સિલ ચલાવીને વ્યવસ્થિત રીતે ટપકા જોડવાના છે. પછી આપણે અહીંયા ઉપરથી આ રીતે કરી દઈશું. જુઓ થઈ ગયું, અથવા તો તમે બાળકો જુઓ પહેલાં આ પણ કરી શકો, પછી અહીંયાથી તમારે સરસ ટપકા જોડવાનું ચાલુ કરી દેવાનું. આ રીતે તમારી સરસ ટપકા જોડવાના છે. પછી આપણે બાજુમાં ટપકા જોડીશું. પછી આ બાજુ અહીંયા આપણે ટપકા જોડી દઈએ. હવે બાળકો આપણે બાજુમાં સરસ ટપકા જોડી દઈશું. પછી ચાલો બાળકો, હવે આપણે શું કરીશું? તો કે સફરજનની અંદર કલર પૂરી દઈએ. તો બાળકો, તમને જેવો કલર ગમે તેવો કલર તમારે પૂરી દેવાનો. આપણે ત્યાં સફરજનની અંદર સરસ લાલ કલર પૂરી દઈશું. વ્યવસ્થિત રીતે સરસ રંગ પૂરવાનો, જેથી કરીને કલર બહાર ન જાય. પહેલાં સરસ બોર્ડર કરી દેવાની, પછી અંદર રંગ પૂરવાનો. તો ચાલો બાળકો, આપણે બાજુમાં પણ પહેલાં શું કરીશું? સરસ બોર્ડર કરી દઈએ, પછી જ રંગ પૂરીશું. આ રીતે સરસ રંગ પૂરવાનો છે. પછી ચાલો બાળકો, આપણે બાજુમાં રંગ પૂરીએ. કોઈ પણ ચિત્ર હોય તેની અંદર બાળકો, તમને જેવો કલર ગમે તેવો તમારે સરસ રંગ પૂરી દેવાનો. પછી આપણે બાજુમાં રંગ પૂરીશું. પછી એની બાજુમાં રંગ પૂરી દઈએ.
પછી એની બાજુમાં રંગ પૂરી દઈશું. પછી ચાલો બાળકો તમને જો ઉપર અહીંયા જે દાંડી આપી છે તેમાં લીલો કલર પૂરી દઈએ. જુઓ થઈ ગયું. પછી ચાલો બાળકો આપણે શું કરીશું તો કે સફરજન ગણીએ કેટલા છે તે. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ ગળે છ. તો કેટલા સફરજન છે? છ ગળે છ, છ સફરજન છે. તો આપણે અહીંયા છ સફરજન લખી દઈએ. પછી જુઓ બાળકો તમને એની નીચે સરસ શું આપેલું છે તો કે આઈસ્ક્રીમના કોન આપેલું છે. તો જુઓ બાળકો તમને એની અંદર સરસ ટપકા આપેલા છે. પણ તમને બધા ચિત્રોની અંદર સરસ ટપકા આપેલા છે પણ આની અંદર શું છે તો કે તમને ટપકા જોડેલા પણ આપેલા છે. તો ચાલો બાળકો આપણે સરસ એની અંદર રંગ પૂરી દઈએ. તો આઈસ્ક્રીમનો કોન આપણે તમને જેવો કલર ગમે તેવો તમારે પૂરી દેવાનો. પછી આપણે ઉપરનો આઈસ્ક્રીમ તમને જેવા કલરનું ગમે તેવું તમારે પૂરવાનું. મને પિંક કલર ગમે છે ગુલાબી, તો હું અહીંયા ગુલાબી કલર પૂરીશ. જુઓ બાળકો આવી રીતે સરસ કલર પૂરી દેવાનો. તો ચાલો આપણે બધા આઈસ્ક્રીમની અંદર આવો મસ્ત કલર પૂરી દઈશું. પછી એની બાજુમાં રંગ પૂરી દઈએ. પછી આ બાજુ રંગ પૂરી દઈશું. પછી ચાલો બાળકો જો આપણે આઈસ્ક્રીમના કોનની અંદર સરસ રંગ પૂરી દીધો છે તો ચાલો બાળકો આપણે શું કરીશું તો તે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. ચાલો બાળકો આપણે તે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા આઈસ્ક્રીમ છે? સાત. તો આપણે અહીંયા લખી દઈશું સાત અડી સાત. પછી જુઓ બાળકો તમને નીચે શું આપેલું છે તો કે સરસ બતક આપેલા છે. તો ચાલો બાળકો આપણે પહેલાં બતકના ટપકા જોડી દઈએ. સરસ ધીમે ધીમે પેન્સિલ ચલાવીને વ્યવસ્થિત રીતે ટપકા જોડી દેવાના છે.
પછી આપણે અહીંયા ટપકા છોડી દઈશું. પછી આપણે નીચે ટપકા જોડીએ. તો જુઓ બાળકો, આપણે સરસ રીતે ટપકા છોડી દીધા. તો ચાલો બાળકો, આપણે બતકની અંદર રંગ પૂરી દઈએ. તો જુઓ બાળકો, મારે બતકની અંદર પીળા કલરનો રંગ પૂરો છે, તો હું પીળો કલર પૂરીશ. તમને જેવો કલર ગમતો હોય તેવો તમારે રંગ પૂરી દેવાનો. આપણે આંખની અંદર પહેલાં કાળો રંગ પૂરી દઈશું. તો ચાલો બાળકો, આપણે બતકની અંદર પીળો રંગ પૂરી દઈએ. જો બાળકો, વ્યવસ્થિત સરસ પીળો રંગ પૂરી દેવાનો. પછી આપણે બાજુમાં પીળો રંગ પૂરી દઈશું. પછી નીચે પીળો રંગ પૂરી દઈએ.
પછી અહીંયા આપણે પીળો રંગ પૂરી દઈશું. પછી આપણે તેની ચાંચની અંદર વાળકો પાછું શું કરીશું તો કે બ્લેક રંગ પૂરી દઈએ, કાળો રંગ પૂરીશું. પછી ચાલો બાળકો આપણે શું કરીશું તો કે બતક ગણીએ. કેટલા બતક છે તે તો જુઓ, 1 2 3 4 5 6 7 8 કેટલા બતક છે તો કે 8 વડે 8 બતક. પછી જુઓ બાળકો, તમને અહીંયા નીચે શું આપેલું છે તો કે સરસ ચોકલેટ લોલીપોપનું ચિત્ર આપેલું છે. તો ચાલો બાળકો, આડે લોલીપોપ કેવા કલરમાં તમને ગમે છે? વેરી ગુડ, કેસરી કલરનો. તો ચાલો બાળકો, આપણે તેની અંદર કેવો લોલીપોપમાં રંગ પૂરીશું? કેસરી કલરનો. કેમ કે તમને જેમ આઈસ્ક્રીમની અંદર ટપકા જોડેલા આપેલા તે જ રીતે આની અંદર પણ ટપકા જોડેલા આપેલા છે. તો ચાલો બાળકો, આપણે એમાં કેસરી રંગ પૂરી દઈએ. વ્યવસ્થિત સરસ કેસરી કલર પૂરવાનો છે. પછી આપણે બાજુમાં પૂરીશું. પછી એની બાજુમાં રંગ પૂરી દઈએ. પછી એની બાજુમાં પૂરીશું. પછી નીચે રંગ પૂરીએ. પછી અહીંયા પૂરીશું રંગ. પછી એની બાજુમાં રંગ પૂરી દઈએ. પછી એની બાજુમાં રંગ પૂરીશું. પછી બાળકો, આપણે એની સળીમાં કથ્થઈ કલર પૂરી દઈશું. પછી નીચે કથ્થઈ કલર પૂરી દઈએ. તો જો બાળકો, આપણે સરસ લોલીપોપની સળીમાં કથ્થઈ કલર પૂરી દીધો છે. ચાલો બાળકો, આપણે કેટલા લોલીપોપ છે તે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 કેટલા લોલીપોપ છે? 9. તો આપણે અહીંયા લખી દઈશું 9 વડે
નવ. તો ચાલો બાળકો, તમે આજના વિડીયોની અંદર 6 થી 9 સુધીની સંખ્યા શીખી ગયા છો, અને બાળકો તમે આગળના વિડીયોમાં તો કે 1 થી 5 સુધીની સંખ્યા શીખી ગયા હતા. તો બાળકો, આવતા વિડીયોની અંદર હું તમને કંઈક નવું શીખવાડીશ. વંદે માતરમ બાળકો.